તાલુકાઓના ગામડાઓમાં સિહોર તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા પાણીજન્ય રોગ કેમ અટકાવવામાં આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। સિહોર ખાતે વરસાદી વાતાવરણ, મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય તંત્રની ઝુંબેશ। દર માસના પ્રથમ અને ત્રીજા શનિવાર સિહોરમાં ટીમવર્થી સિહોરના વિસ્તારોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી। તાલુકા હેલ્થ કચેરી સિહોર દ્વારા ઝુંબેશ અને જિલ્લા આરોગ્ય તંત્રનું સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એવું નહીં કરવું, પછી જો અહીંયા પ્લાસ્ટિક ના ડબ્બા અહીં છે ને એને ઊંધો જ રાખવા। આપણા ઘરમાંથી ડોક્ટર 50,000 રૂપિયા લઈ જાય અને જોખમ થાય તો માણસ ને લઈ જાય। એક ચોખ્ખું પાણી થોડુંક જોવે ને, ત્યાં એક મચ્છર 150 ઈંડા મૂકે। હવે એમાંથી ઓલા હલે એવા પોરા થાય, પાછું તમારા ઘરે મચ્છર બને, મચ્છર છે ને તો પણ આપણે દૂર કરવું જોઈએ, ઢાંકવું જોઈએ, એટલે ચોખ્ખું પાણી જેટલું। હું તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત, અમારા સિહોર તાલુકાની અંદર તાલુકામાં જે અર્બન વિસ્તાર છે એની અંદર અમારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા, મડડા, સોનગઢ, સણોસરા અને ઉસરણની ટીમ દ્વારા તમામ ભાઈઓને અહીં બોલાવવામાં આવે છે અને શહેરી વિસ્તારની અંદર અમારી અર્બનની ટીમ, અમારા આશાવર્કરો, આ બહેનોની અંદર અમારે જે મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગો ન થાય એના માટે ટીમવર્ક કરવામાં આવે છે અને આની અંદર અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમાર સાહેબ, જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર બોરીચા સાહેબ, અમારા લાયઝન ડોક્ટર કોકિલાબેન તથા અમારા સરોજબેન ઝાલાનું સતત માર્ગદર્શન હેઠળ આ બધું કામ કરવામાં આવી રહ્યું છે અને એકલા હાથે તાળી ન પડે એમ કોઈ પણ રોગોને મટાડવા હોય તો લોક સહયોગ જરૂરી છે। તો અમારા તમામ મિત્રોને અમારે જણાવવાનું છે કે આપણે અગાઉ પણ કીધેલું છે, દર રવિવારે 10 મિનિટ તમારા ઘર માટે ફાળવો, તમારા ઘરની અંદર જે પાણીના પાત્રો છે એને તપાસો અને એની અંદર જો પોરા હોય તો તાત્કાલિક નાશ કરો, કારણ કે પોરામાંથી મચ્છર બને છે અને મચ્છરમાંથી મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બને છે અને આ ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગો જો આપણે અટકાવવા હોય તો જે દૂષિત પાણી આવે છે તો દરેક ઘર 20 મિનિટ સુધી એ પીવાનું પાણી ઉકાળવામાં રાખવામાં આવે અને ઉકાળેલું પાણી પીવામાં આવે તો ઝાડા, ઉલટી, કોલેરા, ટાઇફોઇડ, કમળાથી આપણે બચી શકાય છે। તો ચાલો જંગે ચડીએ અને રોગચાળાને નાબૂદ કરીએ। ઉભા રહેજો, ઉભા રહેજો।